ગુડ મોર્નિંગ ઓલ. આ વીક માટે માર્કેટ આઉટલુક જોઈએ. તો સૌથી પહેલાં નજર કરીએ કે ગયા સપ્તાહમાં ભારતીય બજારો કઈ રીતના રહ્યા હતા. સેન્સેક્સ 52,474 અને નિફ્ટી 15,799 લેવલ પર બંધ રહ્યા હતા. બંને ઇન્ડેક્સ 0.72 અને 0.82% વધીને બંધ રહ્યા હતા. મિડકેપ ઇન્ડેક્સ 1.85% અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 3.52% વધીને બંધ રહ્યા હતા. તો ઓવરઓલ મિડકેપ અને સ્મોલ કેપમાં ખૂબ સારી એવી તેજી જોવા મળી હતી. એફઆઈઆઈ દ્વારા કેશ માર્કેટમાં 3,218 કરોડનું બાઇંગ કરવામાં આવ્યું હતું અને એની સામે એફએનઓ સેગમેન્ટમાં 573 કરોડનું સેલિંગ જોવામાં આવ્યું હતું. ઓવરઓલ એફઆઈઆઈ દ્વારા બાઇંગ હતું અને ડીઆઈઆઈ દ્વારા નેટ સેલિંગ કરવામાં આવ્યું હતું. ક્રૂડ ઓઇલ અગેન નવા હાઈ પર ક્લોઝ આવ્યો હતો. $72.62 પર બેરલના પ્રાઇસ પર એનું ક્લોઝિંગ આવ્યું હતું, જે 2.09% વધીને બંધ રહ્યું હતું. અને યુએસડી આઈએનઆર 73.19 રૂપિસ પ્રાઇસ રહ્યો હતો. મેજર ન્યૂઝ આપણે જોઈએ તો અદાની એન્ટરપ્રાઇઝ દ્વારા જે અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે એ પ્રમાણે કંપની અદાની સિમેન્ટ ઇન્ડસ્ટ્રી લિમિટેડ પોતાની ફૂલી ઓનેટ સબસિડરીઝ સ્ટાર્ટ કરશે. 11 જૂને જે અનાઉન્સમેન્ટ થયું છે અને આ કંપની બધી જ ટાઈપની સિમેન્ટનું મેન્યુફેક્ચરિંગ અને પ્રોસેસ કન્ટિન્યુ કરશે. એબીબી ઇન્ડિયા દ્વારા એનો જે ટર્બો ચાર્જર અને ડોજ મિકેનિકલ પાવર ટ્રાન્સમિશનનું જે બિઝનેસ છે એને વેચી દેવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને જે ડિસિઝન લેવામાં આવ્યો છે એ પ્રમાણે બાકીનો જે પોર્ટફોલિયો છે જેમાં એની સ્ટ્રેન્થ છે તો એના પર જ ફોકસ કરવું એને ધ્યાનમાં લઈને આ ડિસિઝન લેવામાં આવ્યો છે. લુપિનને યુએસ એફડીએ દ્વારા લુપિનનું જે ન્યૂ જર્સીમાં જે પ્લાન્ટ છે એના માટે ઇન્સ્પેક્શન્સ આવ્યું છે અને એક વોર્નિંગ લેટર આપવામાં આવ્યો છે. આ લુપિન માટે એક ખરાબ ન્યૂઝ સાબિત થઈ શકે છે. ઇન્ફોએજ જે ઝ્વાયમ ડિજિટલ કરીને એક સ્ટાર્ટઅપ છે એ 61 કરોડમાં પરચેસ કરી લીધું છે અને 30 જૂન સુધીમાં આખું એક્વિઝિશન્સ કમ્પ્લીટ થઈ જશે. બેંક ઓફ ઇન્ડિયાએ 3,000 કરોડ રૂપિઝ રેઝ કરી રહ્યા છે. 42.11 કરોડ નવી ઇક્વિટી આપીને 71.23 રૂપિઝના પ્રાઇસ પર અલોટ કરીને. વેલ્સ્પન કોપમાં જે ન્યૂઝ આવ્યા છે પ્રમાણે કંપની અંજારમાં એનો જે ડક્ટાઇલ આયર્ન ઓન પાઇપનો જે બિઝનેસ છે એમાં એ કેપેસિટી ઇન્ક્રીઝ કરે છે. 250 KMTPAથી વધારીને 400 KMTPA કરે છે અને આની અંદર ડક્ટિંગના ફિટિંગની પ્રોડક્ટ રેન્જને પણ ઇન્ક્લુડ કરવામાં આવ્યો છે. ઓવરઓલ પ્રોજેક્ટની કોસ્ટ 1,550 કરોડ રૂપિયા હશે, જેમાંથી ઇન્ટરનલ અક્રુઅલ્સ અને થોડું બહારથી પૈસા લાવીને આ પ્રોજેક્ટ 2022 સુધીમાં કમ્પ્લીટ કરવાનું કંપનીનું પ્લાનિંગ છે. એપકોટેક્સ ઇન્ડસ્ટ્રી દ્વારા જે નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે એનો રિસ્પોન્સ સારો રહ્યો છે અને એને ધ્યાનમાં લઈને કંપની વાલિયા અને તલોજા જે એરિયા છે ત્યાં નવું એક્સપાન્શન કરવા માટે કંપની વિચારી રહી છે થ્રુ ઇનઓર્ગેનિક ગ્રોથ. નિફ્ટી ફિફ્ટીમાં જે રિઝલ્ટ આવવાના છે એમાં કોલ ઇન્ડિયાનો સમાવેશ થાય છે અને નોન નિફ્ટી જે કંપની છે એમાં ઇન્ડિયન ઓવરસીઝ બેંક, IDFC લિમિટેડ, IFB, ગ્રીનપ્લાય, જેબી કેમિકલ જેવી કંપનીનો સમાવેશ થાય છે. 2 IPO ઓપન છે ઇન્વેસ્ટર્સ માટે. શ્યામ મેટાલિકનો IPO જે 16 જૂને બંધ થશે. પ્રાઇસ બેન્ડ એની 303-306 રૂપિઝ છે. કંપની ઓલરેડી 270 કરોડ રેઝ કરી રહ્યા છે એન્કર ઇન્વેસ્ટર પાસેથી. અને બીજો IPO છે સોના BLW પ્રિસિશન, જેનો પ્રાઇસ બેન્ડ છે 285-291. એ પણ 16 જૂને ક્લોઝ થાય છે અને 2,500 કરોડ રૂપિયા એણે ઓવરઓલ 56 ઇન્વેસ્ટર પાસેથી રેઝ કર્યા છે. ઘણી બધી કંપનીના રિઝલ્ટ આવ્યા છે. સન ટીવીનું રિઝલ્ટ રેવન્યુ ડાઉન છે, નેટ પ્રોફિટ 9% વધીને આવ્યો છે. DLFનું રેવન્યુ વધીને આવ્યું છે, નેટ પ્રોફિટ પણ વધીને આવ્યો છે. ઓવરઓલ DLFના રિઝલ્ટ સારા આવ્યા છે. ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ એટલે ભેલનું રિઝલ્ટ ખરાબ આવ્યું છે. રેવન્યુ 61%થી વધી છે પણ નેટ લોસ 1,034 કરોડની લોસ કરી છે, જે ગયા વર્ષે આ ક્વાર્ટરમાં જે ગયા ક્વાર્ટરમાં 217 કરોડની લોસ હતી. એડલવાઇઝનું રિઝલ્ટ ખૂબ સારું વધીને આવ્યું છે.
કોચિન શિપયાર્ડનો પ્રોફિટ વધીને આવ્યો છે અને કંપનીએ 2.5 રૂપીઝ ડિવિડન્ડ અનાઉન્સ પણ કર્યું છે. ટેકનિકલ આઉટલુક જોઈએ તો નિફ્ટીની જે રેન્જ આવે છે વીકલી ચાર્ટ બેઝિસ પર એ છે 15,700 થી 16,000. જો નિફ્ટી 15,850નું લેવલ ક્રોસ કરે છે તો 15,950 અને 16,000નું લેવલ જોવા મળી શકે છે ઉપરની બાજુ, પરંતુ ડાઉનસાઇડમાં 15,750ના લેવલની નીચે 15,650 અને 15,570નું લેવલ જોવા મળી શકે છે. આની સાથે જ આજનો માર્કેટ આઉટલુક ફિનિશ કરું છું. થેન્ક યુ.